સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા બોરતળા વોર્ડના સોસાયટીના રહીશોને સ્વચ્છતા માટેની જાગૃતિ અર્થેના પાઠ ભણાવવામાં આવ્યા. મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા બોરતળા વોર્ડની સોસાયટીમાં રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો હતો, જેના રહીશોને અધિકારીઓ દ્વારા સફાઈ બાબતની કાળજી અંગે ઘરમાં સૂકો ભીનો હેઝાઇડ સેનેટરી વેસ્ટની અલગ અલગ રાખવો, જેને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરવા આવતા વાહનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના બદલે કપડાની થેલીના વપરાશ માટેની માહિતીઓ આપવામાં આવી હતી તથા સ્વચ્છતા એપના કાયદાની અવગત કરાવવામાં આવ્યા હતા. તેની સાથે ગંદકી ન કરવા માટે જાગૃતિના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા, પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકો પૂરજોશથી વેચાઈ રહ્યા છે તો બીજી બાજુએ કચરાના થરો જોવા મળી રહ્યા છે. ત્યારે આ અધિકારીઓ રહીશોને પાઠ ભણાવવા કેમ પહોંચ્યા તેવો એક પણ પ્રશ્ન ઉઠવા પામ્યો હતો. અને બોરતળા વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે હું આ વરિયા પાર્ક અને ભાવનગરની જનતાને અપીલ કરું છું કે આપણા ઘરમાં જે કચરો ભેગો થાય ને એમાં સૂકો કચરો હોય અને ભીનો કચરો હોય, બરાબર. ભીનો કચરો એટલે ઘરમાં જે આપણે અઠવાડ નીકળે રસોડામાંથી, જે અઠવાડ પછી બગડેલા શાકભાજી હોય ફ્રૂટ હોય એ કચરો ભેગો કરી અને આ લીલી ડસ્ટબિનમાં હું નાખવાનો, બરાબર. આ લીલા કલરની બેગમાં આપણે ભીનો કચરો નાખવાનો અને ભીના કચરા સિવાયનો જે કચરો હોય ને એ સૂકો કચરો, એમાં કાગળ પૂઠા જે હોય ને એ કચરો આપણે આ વાદળી કલરની ડસ્ટબિનમાં નાખવાનો, બરાબર. પછી આપણી સોસાયટીમાં આપણે ટેમ્પલ બેલ આવે દરરોજ, બરાબર. એ ટેમ્પલ બેલની અંદર બે પાછળ ડબ્બા બનાવેલા છે, એમાં એક વાદળી કલરનો છે અને એક ગ્રીન કલરનો, બરાબર. લીલો કચરો હોય ને એ લીલા ડબ્બામાં નાખવાનો અને સૂકો કચરો એ વાદળી ડબ્બામાં નાખવાનો, બરાબર. પછી આપણે શાકભાજી લેવા જઈએ ને ત્યારે કાપડની થેલી લઈને જવાનું, બરાબર. એટલે પ્લાસ્ટિક જે આપણે વાપરીએ ને જબલા એ બંધ કરવાના, કેમ કે એનાથી આપણે ભાવી પેઢીને નુકસાન થવાનું. તો આપણે એ પ્લાસ્ટિક બંધ કરી દઈશું, પછી રસ્તામાં જ્યાં ત્યાં કચરો ફેંકવાનું બંધ કરી દઈશું ને તો આપણું સિટી ઓટોમેટિક ચોખ્ખું થઈ જશે અને 1-10ની અંદર નંબર આપણો આવશે, બરાબર. ગયા વર્ષે આપણો 47મો નંબર આવ્યો હતો. તમારી સોસાયટીમાં ઘણો સહકાર મળે છે, લગભગ બધા ટેમ્પલ બેલની અંદર જ કચરો નાખીએ છીએ અને આ સોસાયટી ઘણી બધી ચોખ્ખી છે, બરાબર. એટલે આપણે આવી રીતે ચોખ્ખાઈ રાખવાની છે અને આજુબાજુમાં આપણા સગા સંબંધી હોય ને એને એવી રીતે સમજાવવાનું છે, બરાબર. પછી એક સરકાર શ્રી દ્વારા આપણે એક એપ્લિકેશન લોન્ચ કરી છે, સ્વચ્છતા એમાં એક લખો ને પ્લે સ્ટોરમાંથી એટલે એ એપ્લિકેશન આવે, એમાં તમે સફાઈને લગતી હોય, પાણીને લગતી હોય, ડ્રેનેજને લગતી હોય તમે ઓનલાઈન ફરિયાદ કરી શકો અને એ ફરિયાદ તમે ઓનલાઈન કરો ને એટલે કોર્પોરેશન એક દિવસમાં એ સોલ્વ કરી દે, બરાબર. આટલી સુવિધા કોર્પોરેશન ફ્રીમાં આપે છે એટલે તમે એનો ઉપયોગ કરજો, બરાબર. અને આવી રીતે તમે બીજા લોકોને પણ સમજાવજો, સગા સંબંધ જે ભાવનગરમાં રહેતા હોય ને એવી રીતે, એટલે ગાડી આવે ને એમાં પાછળના ડબ્બામાં અલગ અલગ કચરો નાખજો અને ઘરમાં અલગ અલગ કરવાનું, બરાબર. થેન્ક યુ.